नमस्कार स्कूल ऑफ डिवोशन पाटणी नी यूट्यूब चैनल में सर्व विद्यार्थी मित्रों नु स्वागत है। आज आपणे धोरण 11 कॉमर्स विषय नामना मूलतत्व भाग 1 ना प्रकरण नंबर 9 खाता वे हतावणी नो अभ्यास करीशु। जेमा आपणे अगाउना वीडियो में खाता वही नी चर्चा करेली अने ना खाता वही से समझूती मेळवी। आ वीडियो में आपणे खाता वही में खतवणी करे तेनी बाकी शोधता शीखीशु। तो पाठ्यपुस्तक ना स्वाध्याय दाखला नंबर 14 नीचे आपेल व्यवहारोना आधारे धर्मेंद्रना चोपड़ा आम नोंध लखी खाता वही में खतवणी करो। दरेक खातानी बाकी शोधी नक्की करो कि कया खातानी कई बाकी छे। अही खाता वही में खतवणी करी खातानी बाकी शोधी अने कई बाकी छे समझावानुं छे। बे बाकी होय उधार बाकी अने जमा बाकी। तो आपणे पहेला तो धर्मेंद्रना चोपड़ामां आम नोंध लखी धर्मेंद्रना चोपड़ामां आम दाखला नंबर 14 धर्मेंद्रना चोपड़ामां आम तारीख विगत खापा उधार रुपया जमा रुपया હવે આપણે આમનો લખીએ છીએ પણ બાબતજી લખશું નહીં કારણ કે બાબતજીની આપણે મોખી ચર્ચા કરશું કારણ કે આમનો પ્લસ ખાતા ને અહીંયા આપણે સમજૂતી દર્શાવવાની છે આમનો પ્લસ ખાતાની સમજૂતી દર્શાવવાની છે એટલે આપણે જગ્યાનો થોડો અભાવ રહ્યો છે એના કારણે આપણે આમનોની અંદર બાબતજીની ચર્ચા કરશું। शुरुआत करिए पहले हम जुलाई 1 2016 जुलाई 1 80,000 रोकड़ा ने 20,000 नो फर्नीचर लावे धंधो शुरू करियो। 80,000 रोकड़ा ने 20,000 नो फर्नीचर लावे धंधो शुरू करियो। काम न दसे रोकड़ खाते उधार फर्नीचर खाते उधार ते मूड़ी खाते जमा रोकड़ खाते उधार फर्नीचर खाते उधार 80,000 20,000 ते मूड़ी खाते जमा 1,00,000 નોંધવે બાબત એ લખી રોકડ અને ફર્નિચર લાવે રોકડ અને ફર્નિચર લાવે ધંધો શરૂ કર્યો તે બે નંબર બેંકમાં 30,000 ભરી ખાતું ખોલાવ્યું તો આમનો શું થશે બેંકમાં 30,000 ભરી ખાતું ખોલાવ્યું તો આમનો શું થાય બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બેંક ખાતે ઉધાર 30,000 તે રોકડ ખાતે જમા 30,000 બાબત જે લખ્યું હોય તો બાબત જે થશે રૂપિયા 30,000 ભરે બેંકમાં ખાતું ખોલાવ્યું તેને ત્યાર પછી 3 નંબર મહેન્દ્ર પાસેથી
रुपया 12000 નો માલ 6% વેપારી ઘટાવે ખરીદ્યો અને તે પેટે 4000 રોકડા ચૂકવ્યા. તામનંદ છે ખરીદી ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તે મહેન્દ્ર ખાતે. તો આપણે અહીં ખરીદી ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર, તે મહેન્દ્ર ખાતે, તે રોકડ ખાતે. રોકડ ખાતે 4000, 12000 નો માલ 6% વેપારી ઘટાડે 12 × 6 = 72, 720 રૂપિયા વટાવ, 720 વટાવ 0 8 2 1 1 11280 માંથી 4000 બાદ કરી નાખીએ. 0 8 2 11 માંથી 4000 7 7 ને 4 તો મહેન્દ્ર ખાતે 7280 11280 બાબા જે લખ્યું હોય તો મહેન્દ્ર પાસેથી 6% વેપારી વટાવે. મહેન્દ્ર પાસેથી 6% વેપારી વટાવે માલ ખરીદ્યો તેના. ત્યાર પછી આપણે વાત કરીએ 4 અને 5 ની. નરેન્દ્રને 7500 નો માલ, 7500 નો માલ 10% વેપારી વટાવે, એટલે 10% વેપારી વટાવ બાદ કરીએ 10% વેપારી વટાવે વેચ્યો. નરેન્દ્રએ 2000 ચૂકવ્યા, માઇનસ 2000 4750 એટલા બાકી રાખ્યા. કામનો શું થશે? નરેન્દ્ર ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. નરેન્દ્રને માલ વેચ્યો છે તો નરેન્દ્ર લાભ લેનાર છે. તો નરેન્દ્ર ખાતે ઉધાર, ઉધાર 4750, રોકડ ખાતે ઉધાર 2000, તે વેચાણ ખાતે 6750, 6750. 6 નંબર, દુકાનના બોર્ડ માટે 2-3000 અને વર્તમાનમાં વર્તમાન પત્રમાં જાહેરાત પેટે રૂપિયા 4000 રોકડા ચૂકવીએ. તો આમનો થશે દુકાન ખર્ચ ખાતે ઉધાર, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તારીખ 6, દુકાન ખર્ચ ખાતે ઉધાર 3000, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 4000, તે રોકડ ખાતે જમા. સાચું, જિંદગીનો વીમા પ્રીમિયમ રૂપિયા 6000 અને પુત્રની સ્કૂલ ફી રીતે રૂપિયા 2200 દુકાનમાંથી ઉપાડીએ, એટલે કે ચૂકવીએ. તો અહીં જિંદગીનો વીમા પ્રીમિયમ એ અંગત છે, પુત્રની સ્કૂલ ફી એ પણ અંગત છે, એટલે ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ઉપાડ ખાતે ઉધાર 8200, તે રોકડ ખાતે જમા. ત્યાર પછી તારીખ 8, મહેન્દ્રને 7200 નો ચેક આપી ખાતું ચૂકતે કર્યું. મહેન્દ્રને 7200 નો ચેક આપી ખાતું ચૂકતે કર્યું. મહેન્દ્રને આપવાના હતા 7280, આપ્યા કેટલા? 7200 નો ચેક આપ્યો, એટલે વ્યવહાર કોની આવી થયો? બેંક. તો આમનો બેંક આવી થયો. લાભ લેનાર કોણ છે? મહેન્દ્ર. તો આમનો થશે મહેન્દ્ર ખાતે ઉધાર, મહેન્દ્ર ખાતે ઉધાર, મહેન્દ્ર ખાતે ઉધાર 7280,
ते नहीं खाते 7200 ते कसर खाते कारण के जरे कोई व्यक्ति कारण के जरे कोई व्यक्ति हिसाब चुकते नहीं बात करे त्यारे कसर नो उद्भव थाय छे એટલે કેટલી વધારાની રકમ જતી કરે એટલે એને કસર કહેવામાં ત્યાર પછી 10 તારીખ નરેન્દ્ર પાસેથી રૂપિયા 7000 રૂપિયા 4700 નો છે ચૂકતે હિસાબે મળ્યું અહીં નરેન્દ્ર પાસેથી 4750 લેવાના હતા મળ્યા કેટલા 4750 નો ચેક મળ્યો ચેક મળ્યો છે તો આનો 10 તારીખ આનો 10 તારીખ આમાં 10 બેંક ખાતે ઉધાર बैंक खाते उधार 4700 कसर खाते उधार काउंस में बटा लोग को तलब की सकता उधार 50 ते नरेंद्र खाते जमा 4750 जमा हुआ तो मड़े कसर कहेवाय अने उधार हुआ तो आपे कसर कहेवामां आवे छे त्यार पछी 11 सुरेंद्र हार्डवेर माथे 5000 नो फर्नीचर खरीदी जे पेटे 3000 नो चेक अने 2000 रोकड़ा चूकव्या फर्नीचर खरीद्यो तो आमनो थशे फर्नीचर खाते उधार ते रोकड़ खाते ते बैंक खाते 11 तारीख फर्नीचर खाते उधार उधार 5000 ते बैंक खाते 3000 ते रोकड़ खाते 2000 હવે એ વ્યવહાર બાકી રહેતો નથી કે આપણે કુલ સરવાળો કરી નાખીએ જીરો 5 ને 8 13 13 ને 5 18 18 ને 5 18 ને 2 20 ને 26 26 ને 6 વધી 2 બે 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 ચાર ચાર ને સાત અગિયાર અગિયાર ને બે તેર બે પંદર 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 ને સાત બાવીસ બાવીસ નો બગડો વધી બે બે નવ નવ ચાર નવ ચાર તેર તેર ને છ ઓગણીસ ઓગણીસ સાત છવ્વીસ છવ્વીસ ને આઠ ચોત્રીસ ચોત્રીસ ને સાત એકતાલીસ એકતાલીસ ચાર પિસ્તાલીસ પિસ્તાલીસ ત્રણ અડતાલીસ અડતાલીસ બે પચાસ પચાસ ની શૂન્ય વધી પડી પાંચ 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 ને પાંચ પાંચ ને ત્રણ આઠ 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 અને એક નો એક લાખ એસી હજાર બસો એક લાખ એસી હજાર બસો સાત એક લાખ એસી હજાર બસો સાત હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખાતા વહીના ખતવણી કરવા માટે કેટલા ખાતાની જરૂર પડશે તેની ચર્ચા કરી એના માટે આપણે ખાતા વહી રોકડ ખાતું એક ફર્નિચર ખાતું બે મૂડી ખાતું ત્રણ બેંક ખાતું ચાર રોકડાની કોઈ જરૂર નથી ખરીદ ખાતું પાંચ મહેન્દ્ર છ
रोकड़ा की जरूरत नहीं। नरेंद्र सात रोकड़ा की वेचाण नहीं आयो એટલે 8 दुकान पर 9 जाहिरात पर 10 रोकड़ा की उपाड़ा खातु 11 रोकड़ा की महेंद्र आवी गयो बैंक आवी गयो कसर 12 बैंक आवी गयो कसर 13 नरेंद्र आवी गयो फर्नीचर आवी गयो रोकड़ आवी गयो अने वटा आवी गयो। अहीं आपणे विद्यार्थी मित्रो 13 खाताओ धर्मेंद्रना चोपड़ामां खाता वही मा 13 खाताओ दोरवाना थशे। धर्मेंद्रना खाता वही मा એટલે કે ધર્મેન્દ્રના ચોપડામાં ખાતા વહીમાં 13 ખાતા બનાવવાના થશે। હવે 13 ખાતા બનાવી ધર્મેન્દ્રના ચોપડામાં ખાતા વહી ખતમ ધર્મેન્દ્રના ચોપડામાં ખાતા વહી ખતમ પહેલા રોકડ ખાતું તારીખ વિગત નોકા પછી શું થયું બેંક ખાતું બેંકની જગ્યાએ ફર્નિચર ખાતું તારીખ વિગત રકમ તારીખ રકમ ફર્નિચર પછી આવશે ફર્નિચર કેટલા એક બે બે ઉદાહરણ છે ફર્નિચર પછી આવશે મૂડી ખાતા મૂડી તારીખ વિગત નફા રકમ રૂપિયા તારીખ વિગત નફા મૂડી મૂડી પછી બેંક ખાતા બેંક ખાતા બેંકમાં એક બે જમા કરવાનું એક બે તારીખ વિગત નફા रकम रुपया तारीख विगत नफा रकम बैंक बैंक पछी आवशे रोकड़ा खरीद खरीद में एक ज व्यवहार
આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખરીદ ખાતા પછી આવશે મહેન્દ્રનું ખાતું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધર્મેન્દ્રના ચોપડામાં ખાતા વહી જોઈએ. હવે માં ખતણી કરી તો ખતણીની પ્રક્રિયા શરૂ કરી આના પ્રમાણે રોકડ ખાતે હતા ફર્નિચર ખાતે હતા તે મૂડી ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ તારીખે વિગતમાં મૂડી ખાતે રકમ રૂપિયામાં 80,000 મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 80,000 ફર્નિચર ખાતે ઉધાર. તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ વિગતમાં મૂડી ખાતે 20,000 ફરીથી એક તારી વિગતમાં ફર્નિચર ખાતે 30,000 બીજી નોંધ આપી કમ્પ્લીટ. ત્રીજી ખરીદ ખાતે ઉધાર તે મહેન્દ્ર ખાતે તે રોકડ ખાતે. રોકડ ખાતામાં જમા બાજુ વિગતમાં ખરીદ ખાતે રકમ રૂપિયામાં 4,000 મહેન્દ્રના ખાતાની જમા બાજુ વિગતમાં તારીખ પણ 3 વિગતમાં ખરીદ ખાતે 7,280. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ મહેન્દ્ર અને રોકડ ખાતે લખીએ. તારીખ 3 મહેન્દ્ર ખાતે 7,280. 3 તારીખ રોકડ ખાતે 4,000 રોકડ ખાતે 4,000 નરેન્દ્ર ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર વેચાણ ખાતે જમા. તો નરેન્દ્ર વેચાણ ખાતે રકમ રૂપિયામાં 4,750 રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતાની ઉધાર બાજુ વિગતમાં વેચાણ ખાતે રકમ રૂપિયામાં 2,000. તો વેચાણ ખાતાની જમા બાજુ તારીખ 5 વિગતમાં નરેન્દ્ર ખાતે 4,750 ફરીથી 5 તારીખ વિગતમાં રોકડ ખાતે 2,000. 5 નંબરની નોંધ આપણે 6 દુકાન ખર્ચ ખાતે ઉધાર જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. દુકાન ખર્ચ ખાતાની ઉધાર બાજુ તારીખ 6 વિગતમાં રોકડ ખાતે 3,000. 6 તારીખ રોકડ ખાતે 4,000. તો રોકડ ખાતાની જમા બાજુ 6 તારીખ દુકાન ખર્ચ ખાતે 3,000 ફરીથી 6 તારીખ જાહેરાત ખર્ચ ખાતે 4,000. 6 નંબરની અંદર આપણે પૂર્ણ કરી ત્યાર પછી 7 નંબર ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઉપાડ ખાતાની ઉધાર બાજુ વિગતમાં રોકડ ખાતે 8,200 રોકડ ખાતાની જમા બાજુ 7 તારીખ વિગતમાં ઉપાડ ખાતે 8,200 મહેન્દ્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે કસર ખાતે. મહેન્દ્ર ખાતાની ઉધાર બાજુ તારીખ 8 વિગતમાં બેંક ખાતે
बाकी आगर लई गया मूड़ी खाता नहीं जमा बाकी बैंक में सरवाड़ो करी 34,700 बाकी आगरा ले गया बैंक में उधार बाकी जो उधार बाकी हो तो बैंक से रहे अने जमा बाकी हो तो बैंक ओवरड्राफ्ट बन से खरीद रात 11,280 11,280 बाकी आगर ले गया खरीदी उधार बाकी महेंद्र नो खातो नील थी जाए 7,280 नरेंद्र नो खातो नील थी जाए 4,750 वेचाण खातो 6,750 6,750 बाकी आगर ले गया तो जमा बाकी 3,000 बाकी आगर ले गया दुकान में उधार बाकी जायरात बाकी आगर ले गया उधार बाकी बयासी सौ बाकी आगर ले गया 8,200 उधार बाकी 80 बाकी आगर ले गया जमा बाकी શોધે કઈ બાકી છે એની સમજૂતી આપણે લખીએ કે ઉધાર છે કે જમા એની આપણે વિગતવાર માહિતી અહીં મેળવી ત્યાર પછી જે દાખલા આપેલ છે એની નોંધ તમારે હોમવર્કમાં તૈયાર કરવી અહીં આપણે કઈ રીતે એની બાકી શોધાય એની સંપૂર્ણ ચર્ચા કરી ગયા છીએ થેન્ક યુ